विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरवे नमः। या कुंदेन्दु तुषार हार धवला या शुभ्र वस्त्रावृतां या वीणा वरदंड मंडित करा या श्वेत पदमासना या ब्रह्मा तुत शंकर प्रभुदिवि हृदेवे सदा वंदिता सामां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेव सुतं देवं कंस चाणूर्मर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं वासनाथ वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। नमोऽस्तुते व्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रने तेन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रव्रजन्तमनु पेतम पेतक्रात्यम् क्रात्यम् दहिपायनो विरहकातर पुत्रेति तन्मयतया तर्वो सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। मम वाच मीमां प्रसुप्तां संजीव यात्यखिल शक्तिधर स्वधाम्ना अन्याश्वहस्तचरण श्रवणत्वगादिन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं श्रीभागवत भगवान् द्वारिकाधीश रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। ओ
पार्वती पतये हर हर महादेव। श्री कृष्ण गोविंद हरे नाथ नारायण तुम्हारी जय जय हो सीताराम तुम्हारी
આખો વારો તરિયા પરિવાર એને આપણને સુંદર ભગવાન ભાગવતજી નું શ્રવણ કરવાનો અવસર પ્રદાન કર્યો. પ્રથમ સ્કંદની કથા ગઈકાલે આપણે સાંભળી. બીજો સ્કંદ, પ્રથમ સ્કંદ અધિકાર લીલા, એમાં બતાવ્યું કે આ જગતમાં કેવા કેવા અધિકારી હોય છે. બાપ ખાડો ગાળી રાખીએ ને એટલે ચોમાસું આવે એટલે ભરાઈ જાય. વાત ઈ છે કે કચરો કાઢી નાખવાની જરૂર છે. સુખદેવજી મહારાજ એને રાજા પરીક્ષિત અધિકારી લાગ્યા એટલે સુખદેવજી સ્વયં પોતે પધાર્યા છે. માનવીનું અધિકારત્વ, માણસની લાયકાત કેટલું બધું કામ કરે છે. તમે જુઓ મેરી ભાઈ બહેન, બીજી એક વાત કે ગુરુને ગોતવા ગયે મેળ નહીં ખાય, પણ આપણે પાત્ર બનીએ તો ગુરુ આપણને ગોતી લેશે. બાપ આપણે લાયક, ગુરુ શબ્દનો જ અર્થ એવો થાય કે વજનદાર. ગુરુ લઘુ અને ગુરુ પહેલી વાત કે ગુરુ એટલે આપણા કરતા કંઈક વધારે, આ તો સીધી વાત.
જેને આપણી બુદ્ધિ ઓળખી જાય, જેને આપણું મગજ માપી લે, એ આપણા કરતા મોટો હોય હોય, જેને આપણું મગજ માપી ન શકે, જેને આપણી બુદ્ધિની ફૂટપટ્ટી માપી ન શકે, ગુરુ મોટે ભાગે તમે ધ્યાન આપજો કે સદગુરુ આપણા ત્રણ રૂપને જોવે છે. તમે જે હતા ઈ, તમે જે છો ઈ, અને તમારામાં જે થઈ શકવાની ક્ષમતા છે. તમે જે હતા એ તમારું અતીત, તમારું ભૂતકાળ, એનાથી ગુરુ મુક્ત કરાવી દે છે. અને વર્તમાન તો એટલો બધો ઝીણો છે, વર્તમાન આટલું બોલે ત્યાં હોયો જાય, એટલો ગતિમાન છે. અને ગતિની સાથે ગતિ મેળવવી એ વર્તમાનમાં જીવ્યો કહેવાય. અને એ જીવતા શીખવાડે. પછી તમે જે થઈ શકો છો, તમારામાં જે ક્ષમતા છે, એટલે મોટે ભાગે તમે જોજો, ગુરુ છે એ તમારા સવાલનો જવાબ નહીં આપતો હોય, પણ એ તમને સવાલ ઉઠ્યો ક્યાંથી એનો જવાબ આપતો હોય કે આ સવાલ આના મગજમાં પેદા ક્યાંથી થયો, આની કઈ વૃત્તિ. ગુરુ એ ગોતે છે, અને આપણી વૃત્તિઓની આપણને ખબર નથી, ગુરુ એને નિવૃત્ત કરે છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ. બાપ, મોટે ભાગે માણસ અતીતથી જકડાયેલો રહે, પકડાયેલો રહે, ભૂતકાળથી પકડાયેલો. કાલ આમ હતું, કાલ આમ હતું, કાલ આમ હતું. અરે ભાઈ, કાલ હતું, આજ નથી. આજનો લાવો લીજે રે, પણ ઓલું કાલ છૂટતું નથી. અને એટલે માણસ જે અનુમાન બાંધે, જો અનુમાન, અનુમાનની શાસ્ત્રમાં એવું પ્રમાણ માનવામાં આવ્યું છે, અમારા દાર્શનિકો, અમારા વિદ્વાનો, અમારા ઋષિઓ એ અનુમાનને એક પ્રમાણ માને છે. કારણ કે અનુમાન તો આ જગતમાં આપણી હારે વર્ણાયેલું જ છે. અનુમાન કર્યા વગર રહી છે, મને તમને અનુમાન થાય એમાં નવાય શું? ભગવાન શંકરને પણ થયું, યહાં સંભુ મન અસ અનુમાના, દક્ષ સુતા કર નહીં કલ્યાણા. એટલે એને થયું, પણ અહીંયા બતાવ્યું કે અનુમાન થાય તો અનુમાન જો ખોટી દિશામાં હોય તો એને રોકી દેવું જોઈએ. કેવી રીતે? કે હોય સોય રામ રચી રાખા, કો કરી તર્ક બટાવાય શાખા, અસ કઈ લગે જપન હરિ નામા. હા, સીતારામ સીતારામ સીતારામ. અને ગઈ સતી જ્યાં પ્રભુ સુખધામ. અનુમાન ભગવાન શંકરને ઉભર્યો ઉભર્યો ઉભર્યો. બોલો જય સિયારામ. બોલો, હું તમને દેખાવ છું? બોલો ને, તમને મારું મોઢું દેખાય છે? આ દેખાય, મારી પીઠ દેખાય છે, મારો વાહો દેખાય છે? બોલો, એ તમારે અનુમાન જ કરવાનું, કાને વાહો પણ હશે. હે, હવે કેવો વાહો હશે એ જેની સમજણ એવું અનુમાન કરે. બાકી દેખાય મોઢું, સમજાણું બાપ. અનુમાન ગલત દિશામાં નથી ને, અનુમાન ખોટું નથી, પણ
અનુમાન ગલત દિશામાં હોય તો અનુમાન આપણને દુખી કરી નાખે. માટે કોઈ બહુ સારું કીધું કે નિશાન ચૂક માફ, પણ ન તાક નીચું નિશાન. નિશાન ચૂક માફ, ન તાક નીચું નિશાન. નીચું નિશાન તાકવું નહીં, ચૂકી જવાય તો ચૂકી જવાય, પણ વિચાર ઊંચા હોય. કોઈ મારો શત્રુ શું કામ હોય, કોઈ મારો દુશ્મન શું કામ હોય, કોઈ મારો વેરી શું કામ હોય, નિશાન હંમેશા ઊંચું. સદભાવ બાપ, આજ તો ગુરુની એવી દિશા છે બિશારાવની. બિશારાવ કહેવાય ગયું, કહેતા નહીં કોઈ ગુરુને કે અમારા ગામમાં મહારાજ કથા વાંચવા આવ્યા હતા અને એમ કહેતા હતા ગુરુ બિશારા, એમ કોઈ કહેતા નહીં. હો આજ તમે ઘરના છો એટલે હું કહું. હા, નગર પહેલાં એવો જમાનો હતો કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે શિષ્ય ગુરુના આશ્રમે જાતો, 12 વર્ષ લગી સેવા કરતો, પછી ગુરુજી પૂછતા હતા કે બેટા તું કેમ આવ્યો. ત્યાં સુધી કહેતા ગાય ઉચારવા માંડ, વાસીદું વાળવા માંડ અને ચેલો બધું કરતો, અને 12 વર્ષે એને ગુરુ પૂછતા હતા, 14 વર્ષે પૂછતા હતા. અને અત્યારે કેવી દિશા છે, પત્રિકાઓ છપાવી નીકળવું પડે, આવો આવો અમે તમને બ્રહ્મ જ્ઞાન આપીએ, આવો 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 અમે તો દિશા તો જો જાહેરાતો કરવી પડે. બા ગુરુ વ્યાપક થતો છે, ક્યાં સુખદેવ ગુરુ બેઠા હતા અને ક્યાં રાજા પરીક્ષિત નો સંકલ્પ. પણ જુઓ, એક હાચી લાયકાત વાળો ચેલો એનો સંકલ્પ એટલો મજબૂત હતો, ઓલો ગુરુ જ્યાં બેઠો ત્યાં ખબર પડી કે આ મારી જરૂર છે. બાપ આપણે પાત્ર થઈ, આપણે પાત્ર થઈ. શિવ સંકલ્પ વેદોમાં આવે છે, ઉપનિષદોમાં આવે છે. યજાગ્રતો દુરમુદેતિ દેવમ તદુ સુપ્તશ્યત થયવેતિ દુરંગમ જ્યોતિખા જ્યોતિરેક તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. શિવ સંકલ્પ યેન કર્માણ્ય પશો મનિખિણો યજ્ઞે કણવંતિ વિદ્થેષુ ધીરા યદ પૂર્વ યક્ષમંતઃ પ્રજાનામ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. શિવ સંકલ્પ કલ્યાણમય સંકલ્પ. બાપ કથા આપણને સાવધાન કરે છે કે જે આપણને અતિથી છોડાવે, જે આપણને વર્તમાનમાં જીવતા શીખવાડે, જે આપણું ભવિષ્ય ઉજળું કરે. અને હું તો તમને એમ કહું કે ગુરુ કરવામાં ઉતાવળ ન કરવી, હું ઉતાવળ છે. એટલે એક માટલું લેવા જઈ એમાં ઉતાવળ નથી કરતા, એના ટકોરા મારી મારી પછી લઈ. આપણી હિન્દુ સંસ્કૃતિમાં 3 ગુરુઓ, બોલો જય સિયારામ. જો આ વાત સાંભળવા જેવી છે, મને એક ભાઈ પૂછ્યું તો એટલે હું કહું છું. 3 ગુરુઓ, એક કોણ, એક જે આપણને કંઠી બાંધી અને સંસ્કાર આપે, બ્રાહ્મણોને યજ્ઞોપવિત આપે, એ ગુરુ કહેવાય. કુળ ગુરુ, જે આપણો કાન ફૂંકે એ કુળ ગુરુ. એક ગુરુ હોય એ આપણા કુળના ગુરુ, કાન ફૂંકે
કંઠી પહેરાવે, આપણને હિન્દુ બનાવે. બાળક જન્મે ત્યારે હિન્દુ એ નથી અને મુસલમાન એ નથી, પણ આપણને સનાતની બનાવે. એ કુળ ગુરુ. અને બીજો ગુરુ એ કોણ? તો કે લક્ષ્ય ગુરુ. જેની પાસેથી કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ થાય એ આપણા ગુરુ કહેવાય. અને એની સંખ્યા ગમે એટલી હોય, ગુરુ દત્તાત્રેય 24 કર્યા. બેનો, જે આપણને રોટલી વણતા શીખવાડે એ આપણા ગુરુ. આપણને જે એકડા ગૂંટતા શીખવાડે એ આપણા ગુરુ. આપણને વિજ્ઞાન ભણાવે એ આપણા ગુરુ. જે આપણને હાચીડું જોડતા શીખવાડે એ આપણા ગુરુ. આ બધા લક્ષ્ય ગુરુ છે. આ બીજો ગુરુ, લક્ષ્ય ગુરુ. લક્ષ્ય ગુરુની સંખ્યા જેની પાસેથી કોઈ પણ પ્રકારનું જ્ઞાન મળ્યું એ આપણો લક્ષ્ય ગુરુ કહેવાય. અને છેલ્લો ત્રીજો નંબર એ કોણ? તો કે સદગુરુ. અને સદગુરુ એ કોણ? કે જે બ્રહ્માત્મા ઐક્યનો બોધ કરાવી દે, અથવા તો બ્રહ્મ સંબંધ જોડી આપે, જીવને શિવનું મિલન કરાવી દે, આત્માને પરમાત્મા સુધી પહોંચાડી દે, આનું નામ સદગુરુ. બાપ ત્રણ ગુરુ. એક ભાઈ મને પૂછતો હતો, મને કે સદગુરુ હોવા જોઈએ, જરૂરી છે? મારો એનો જવાબ હતો કે જો આપણે બીમાર હોઈએ તો દવાખાને જવું જોઈએ, અને આપણે બીમાર ન હોય તો કાંઈ જરૂર નથી. જો તને એમ લાગતું હોય કે જિંદગીમાં કઈ અધૂરું છે તો જવું પડે, તો સદગુરુના આશ્રય જવું પડશે. અને જો આપણે હાજર નરવા હોય તો કઈ દવાખાને જવાની જરૂર નથી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ. ક્યાં રાજા પરીક્ષિત ગંગાજીની કિનારે, અને ક્યાં વનમાં બેઠેલા સુખદેવજી મહારાજ અવધૂત એ ન્યાથી ઊભા થઈ અને રાજા પરીક્ષિતને કથા સંભળાવવા આવ્યા. એ રાજા પરીક્ષિતની પાત્રતાને જોજો, એની લાયકાતને જોજો, એના વ્યક્તિત્વને નિહાળીએ. અને આવ્યા તો ખરા, પણ આવી અને તરત બીજા સ્કંદમાં સીધું સુખદેવજીનું વ્યાખ્યાન શરૂ થયું. મંગલાચરણ પણ કર્યું નહીં, ચેલાને વાતો કરવાની કેટલી ઉતાવળ. બોલો જય સિયારામ. આ જગતમાં જેટલા માવતર છે ને એ કમાય છે, એ શું કામ? જ્યારે બહુ કમાણી ભેગી થાય ત્યારે કોને આપવાની હોય? પોતાના પુત્રને, દીકરાને આપવાની હોય. અને એમાં દીકરો રામ જેવો હોય ત્યારે માવતરને મજા આવે. એમ જે વિદ્વાનોએ અથવા તો જે અભ્યાસુ ઋષિ મુનિઓએ અભ્યાસ કરી પોતાના જીવતરને નીચોવી અને જે સાર તત્વો કાઢ્યો એ કોકને આપવા માટે, કે કોઈ પાત્ર મળે. સુખદેવજી સીધા કહેવા જ માંડ્યા. આઈએ બીજા સ્કંદના 10 અધ્યાય છે, એને આપણે એક એનું અવલોકન કરીએ. શ્રી શુક ઉવાચ. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ રૂપ આત્મવિત સંમતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પર શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્ત્રશ અપશ્ચાતાત્મતત્વ ગ્રહેશો ગ્રહમેદિનામ.
એ રાજા રાજા પરીક્ષિત પૂછ્યું કે બાપજી મને તમે એ કહો જેનો કાળ નજીક આવ્યો હોય, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય, એને મોતને સુધારવા માટે શું કરવું જોઈએ? એનો ઉત્તર આપતા કહ્યું કે વર્યાનેશતે પ્રશ્ન કરતો લોક હિતમ નૃપ. એ રાજા, તારો પ્રશ્ન ઉત્તમ છે, બોલો જય સિયારામ. ગાયત્રી મંત્રમાં વરેણ્યમ શબ્દ આવે, વરેણ્યમ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુર્વસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ. ઈ વરેણ્યમ શબ્દ જે આવે એ ગાયત્રી મંત્રનો વરેણ્યમ, અને અહીંયા જે વર્યાને શબ્દ આવ્યો એ બેનો અર્થ એક જ છે. જો આ સાધન પ્રકરણ છે અને વ અક્ષર એને સંસ્કૃત વાગ્મયમાં એને અમૃતમય અમૃત બીજ માનવામાં આવ્યું છે. વરેણ્યમ વર્યાનેશ, આવા પ્રશ્નથી એ રાજા લોકોનું કલ્યાણ થાય. ખરેખર તું નૃપ છે, નૃપ નાન્યમ પાતિ ઇતિ નૃપ. એ રાજા ખટવાંગ નામનો રાજા હતો, એને બે પ્રહર પહેલા એવા સમાચાર મળ્યા કે એનું મૃત્યુ થવાનું છે, અને એટલી બે ઘડીની અંદર એણે પોતાનો મોક્ષ કરી લીધો હતો. તો તારી પાસે તો હાથ હાથ દિવસ છે, અને હવે હું આવી ગયો છું. તારે માટે, તારે મૂંઝાવાની જરૂર નથી, બોલો જય સિયારામ. સાંભળો છો ને? હા, ભણજો ને, મારા થોડું ખોટું વાંચે. વારોતરિયા પરિવાર ગોતીને લાવ્યા છે, એ મહારાજ કઈ ખોટું થોડું બોલશે? તમ તારે વાતું કરો. એ આવો પ્રસંગ હોય ત્યારે જ વેવાણીઓ મળે, બેનું દીકરીઓ મળે, લહેર કરો. તમ તારે હું વાંચ્યા રાખીશ, આ સાંભળનારા ઘણા બેઠા છે. બોલો જય સિયારામ. એ રાજા બધાને માટે એક માર્ગ નથી, બોલો જય સિયારામ. સાંભળો ને, હું તમારી વાતો કરું તો ઠીક આવશે, તમારું ધ્યાન એની કરે. સાંભળો, આપણને કોક એમ કે જામનગર જવું છે, ક્યાં થઈને જવાય? તો તમે એને શું કહો? બોલો, શું કહો? કે અહીંથી કેશો પરથી તમે જાઓ ભાટિયા, અને પછી ભાટિયાથી, બોલો ને. હું એક ઠેકાણે કથા કરવા ગયો તો આવી રીતે કહું, બોલો ને, બોલો ને. તે વચ્ચે એક બાપા ઊભા થયા, એ ઊભા થઈને મારી પાસે મન કે તમને તો હું કામ તેડાવ્યાસ? અમારી પાસે બોલાવું હોય, બોલો જય સિયારામ. એ ભાઈ આ વાત સાચી, અત્યારે આય કોક તમને પૂછે કે જામનગર જવું છે, તો તમે શું કહો? કે અહીંથી ભાટિયા, અને ભાટિયાથી જામનગર. હવે આનો આ સવાલ છે કે હે ભાઈ જામનગર જવું છે, અને એ ભાઈ તમને ધ્રોળમાં મળી જાય તો તમે શું કહો? તો એમ કહો ભાટિયા, ભાટિયા. સવાલ એક જ છે, મંદિર એક જ છે, જવું છે જામનગર. અહીંથી પૂછે તો જવાબ ફરી ગયો,
રાજકોટ થી પૂછે તો જવાબ ફરી ગયો, મોરબી થી પૂછે તો જવાબ ફરી ગયો. સવાલ એક જ છે, મંજિલ એક જ છે, ઈશ્વર એક જ છે, પણ રસ્તા બધાને માટે એક નથી. એટલે પહેલા તો નક્કી કરવું પડશે આપણે ક્યાં ઊભા છે, રજોગુણમાં, તમોગુણમાં, સત્વગુણમાં, આપણી વૃત્તિઓ શું છે. બોલો જય સિયારામ. આપણે જામનગર ગયા હોય, ભૂલ આ પડ્યા હોય, પછી આપણા હગાવાલા હોય એને ટેલિફોન કરીએ, જય શ્રી કૃષ્ણ અમે જામનગરમાં આવ્યા છીએ પણ ભૂલા પડ્યા તમારા ઘરે આવવું, પણ ક્યાંથી આવીએ? તો ઓલો પહેલો સવાલ એ પૂછશે કે તમે કયા ઠેકાણે છો, ન્યા હું લેવા આવું, હું લેવા આવું પણ તમે કયા ઠેકાણે છો? આપણે કહી કે જામનગરમાં હાવ નવા જઈ, અમને ખબર નથી, તો કોઈ ગુરુ કરો એને પૂછો તો ક્યાં છો, ક્યાં ઊભા છો, ન્યા કોક નીકળે ને પૂછો, મારે લેવા આવું છે, ક્યાં આવું? મેરે ભાઈ બહેન, બહુ સારી ગઝલ છે, પણ ગઝલું બહુ ગાવી નથી, દેશી ડાયરો છે એટલે પહેલે મુજકો મેરી મેરા પતા દે દો, ફિર જો ચાહે ચાહો મુજે સજા દે દો. આ હું ગાતો, ફિર જો ચાહો મુજે સજા દે દો, લેકિન પહેલે મુજે મેરા પતા દે દો, પહેલા મને મારું ઠેકાણું તો આપો, હું ક્યાં ઊભો છું, હું ક્યાં છું. હે રાજા પરીક્ષિત, બધાને મારે માટે એક માર્ગ નથી, માર્ગ બદલાઈ જાય. કોઈને માટે જ્ઞાનનો માર્ગ, કોઈને માટે ધ્યાનનો માર્ગ, કોઈને માટે પૂજાનો માર્ગ, કોઈને માટે અર્ચનાનો માર્ગ, અલગ અલગ માર્ગ છે. મને એક ભાઈ મળવા આવ્યા હતા, તે બ્રહ્માકુમારી મમ્માને, મને એ કહેતા હતા, મને કે દ્રષ્ટાંત કથાઓ કેવી જ નહીં જોઈ, દ્રષ્ટાંત હોવા જ નહીં જોઈ. મેં કીધું ભલામણા દ્રષ્ટાંત જરૂરી છે, સિદ્ધાંતને સમજાવો કેવી રીતે, આ સમાધિની ભાષાનો ગ્રંથ છે. ગામડા ગામમાં એક મહારાજ રહેતા હતા, આખા ગામના છોકરાઓ એને લગ્ન થયા પહેલા કંઠી બાંધે, બધા ચેલા બને, દીકરી દીકરા બધાને કંઠી બાંધે, અમારા ગુરુ છે, અમારા ગુરુ છે, ગામના ગુરુ. હવે એ જૂના જમાનાની વાત, એક જ બસ હાલે અને બસમાં બીજે ગામ જતા હશે, એમાં રસ્તામાં બસ ખોટવાની એક ગામના પાસે, અને તે દી એટલા સાધન નહીં. ઓલા ડ્રાઈવરે કીધું કે આ બસ કાલ હાલતી થશે, આજની રાતે રહેવું પડશે ગમીને. મહારાજે વિચાર કર્યો કે આ ગામમાં મારી એક સેવકની દીકરી રહે છે, એ મારી ચેલી છે, લાવીને એને ઘરે વ્યો જાઉં. એટલે એ તો એના ઘરે ગયા, દીકરી જોઈ ગઈ આમ, ઓ મારા ગુરુજી આવ્યા, મારા બાપુ આવ્યા, મારા, હા મયરનું કૂતરું વાળું લાગે, હા દીકરીઓને પોતાનું પિયર બહુ વાળું હોય. 90 વર્ષના ડોશીમાં ઈ એના પિયર જાતા હોય તો એની ઉંમરમાંથી 70 વર્ષ વયા જાય, 20 વર્ષની જોંડી હાલતી હોય એમ હાલવા માંડે, બાપનું ગામ આવે ત્યાં ઠેકડા મારી મારી. હા ભાઈના આ દીકરાના દીકરા એને તેડવા આવ્યા હોય, પણ તોય અમારું પિયર, અમારું પિયર, મયરની બહુ મમતા હોય. અને જો આખી જિંદગી
દીકરી સાસરાને પોતાનું કરીને રહે પણ જરાક પીડા આવે જરાક દુઃખ આવે તો પોતાનું પિયર એને યાદ આવે. એ મારા વીરને કહેજો રાગીયા વીરને રે કહેજો કે બાપુ પાણી પીધું બેઠા સાંભળજો. હવે બાપુએ પૂછ્યું, દીકરી તું એકલી ઘરે છો, ક્યાં ગયા ઘરના બધા? તો કે મારી હાઉ છે ને એ સોરે દર્શન કરવા ગયા, સસરા તો છે નહીં, મારો ઘરવાળો, મારી જેઠાણી, મારો જેઠ એ બધા વાડીએ ગયા છે, આવતા જશે. પણ બાપુ એ બધા આવી જાય ને ત્યાર પહેલાં તમે મારા બાપુ છો ને, એટલે મારે મારા દુઃખની વાત કરી દેવી છે, એમ કરીને દીકરી મંડી રોવા. બાપુ કે મહારાજ કે શું દુઃખ છે તને? બાપુ મારી હાઉ મારી અરે બહુ બાધે, મારી હાઉ મારી અરે ધડાધડ આવે. બાપુ કે એટલે બાધે એટલે શું કરે? મને ગાળું દેશ ઠે.
હવે મહારાજ તો ઓળખતા હોય, કારણ કે ગામમાં એની નજર સામે મોટી થઈ. એને તો બાપને તો ખબર હોય ને કે દીકરી કેમ છે. હા, એક ગામમાં એક બાપ દીકરીને વળાવતો હતો, તે દીકરી એવી રોવે સાની જ ન રહે, સાની જ ન રહે, જરાક ઓછું હતું, સમજી ગયા ને. પછી એના કાકા આવ્યા, તે એવી ઢીઢિયાવી પોક મૂકી કાકા કરીને સાની જ ન રહે, બધા કંટાળી ગયા. પછી એના બાપથી સહન ન થયું, એટલે એના બાપે આવીને કહ્યું કે સાની રે, તારે રોવાની જરૂર નથી, હમણાં આ તું પૂગી છે એટલે આવડા બધા રોશે, ધ્યાન લઈને આવ્યા, તારે હું તને ઓળખું, તારો બાપ છું, તારે રોવાની જરૂર નથી, રોશે આવડા, તું જા ને પોગ એટલી વાર છે. બાપને તો ખબર હોય ને. મહારાજ જાણે છે, પરંતુ સાધુ છે, ગામડાના ચોરાનો પૂજારી છે. સાંભળજો બહુ ધ્યાનથી. એણે કીધું કે દીકરી શું તકલીફ છે? મારી હાવું મને બહુ ગાળ્યું દે. અરે બેટા, તારી હાવોને સીધી દૂર કરી નાખીએ, તું મજાતી નહીં. કારણ કે મહારાજ જાણે છે કે આ આટલું જ સમજી શકશે. કાલવાત હવારમાં બાપુ નદીએ નાવા ગયા ને, તે ન્યાથી એક ગોળિયો નાનો એવો પાણો લેતા આવ્યા અને કીધું, અહીંયા શું આ શાલિગ્રામ છે મંત્રેલા, તારી હાહુ તને ગાળ્યું દે એ વખતે આ શાલિગ્રામ જીવ ઉપર મૂકી દેજે, તને જેટલી ગાળ્યું દે એ બધી તારી હાહુને પાછી જશે. હા બાપુ, તો સારું, જોયું મારા બાપુ આવ્યા. એ બસ ચાલુ થઈ, બાપુ એ ગયા, ઓલી હાહુ જરા ગરમ થાય, આ તો વઢવાડ થઈ ગઈ ને, બાધ્યા પછી તો આંખ્યું બાંધે, મારી સામે જોવે એમ કરીને બાંધે, ઓલી હાહુ ગાળ્યું દે અને ઓલી ફટાક દઈ અને ઓલો પાણો એ મોઢામાં મૂકી દો શાલિગ્રામ. હા, અને પછી હાહુની પાસે કે બા હજી દો ને, હજી ગાળ્યું દો ને, હજી ગાળ્યું દો ને, એક દી, બે દી, ત્રણ દી, બે હાથ વગર તો તાળી પડે નહીં. હાહુને એમ ચૂક બહુ બદલાઈ ગઈ, હામું બોલતી નથી, અને પછી દાંત કાઢે છે. હું એને કહું તું વાંદરી જેવી છો, ત્યારે કે હા બા હજી કયો ને, હજી કયો લે. અઠવાડિયા પંદર દીમાં તો હાવુને એમ થઈ ગયું કે હું જ ભગણી એવી છું. વહુ તો ગાના ઉપલ્યા દાંત જેવી છે, અને હાહુ અને વહુ બે એક થઈ ગયા. બોલો જય સિયારામ. આ દ્રષ્ટાંત સાંભળજો. હવે આમાં આપણને એમ લાગે કે પાણો શાલિગ્રામ કઈને આપ્યો, એ ખોટું કર્યું છોકરી, નહીં, એ છોકરીને એટલું જ જો એ બાપુએ એમ કીધું હોત કે બેટા તારી હાહુ કે એ તારે સહન કરવું જોઈ, તો કે આવું તો બધા કે છે, બધા મારો જ વાંક કાઢે છે. કારણ કે એનું મગજ એટલું જ ગ્રહણ કરી શકે આવી ક્ષમતા એના મગજની. એટલે આપણા જે વડીલો હતા ને, આપણે હે સાધનભાઈ, આપણે નાના હતા ત્યારે આપણે એમ કહેતા કે ચાંદામાં હું છે, ત્યારે આપણી મા એમ આપણને કહેતી હતી કે ડોસી છે ને રેટિયો છે ને. કારણ બાળક આટલું જ સમજી શકશે, આથી વધારે સમજી નહીં શકે. એ જેટલું સમજી શકે, અને જ્યારે સમજણો થશે ત્યારે એની જાતે સમજાઈ જશે. પણ વર્તમાનમાં કેમ સુખી કરવું એ ગણિત હતું. એટલે આપણા ઋષિમુનિઓ, આપણા વડીલો એને આવા નુસખા ઉભા કર્યા, એનું કીધું કરવાથી સુખી થવાય. એ ગુરુએ એક શાલિગ્રામ કહીને પાણો આપી દીધો, પણ એમાં આખું ઘર સુખી થઈ ગયું, આખું કુટુંબ સુખી થઈ ગયું, એના માવતર સુખી થઈ ગયા, એના હાહરિયા સુખી થઈ ગયા. કેટલું થયું? મારા બાપ,
આપણા જે ઋષિમુનિઓ આપણા જે હે રાજા પરીક્ષિત, બધાને માર્ગ માટે એક માર્ગ નથી. તમને આય કોઈ પૂછે કે જામનગર જવું છે તો તમે કહી શકો કે ભાટિયા થઈને જામનગર, પણ રાજકોટ હોય અને રાજકોટમાં તમે ઉભાવને કોઈ પૂછે કે જામનગર જવું છે તો માર્ગ બદલાઈ જાય. સવાલ એનોય છે પણ જવાબ જુદો થઈ જાય, જવાબ જુદો થઈ જાય. એટલે હે રાજા, હે પરીક્ષિત, આપણે ત્યાં સાધનાના આટલા બધા માર્ગ બનાવ્યા, સાધનાના આટલા બધા માર્ગ એટલા માટે બનાવ્યા કે તમે ક્યાં ઉભા છો. એ રાજા, જો તમારી ધ્યાનમાં રુચિ હોય તો ધ્યાન એક માર્ગ છે. ધ્યાન એમાં વિરાટનું ધ્યાન, સ્થૂળનું ધ્યાન, ઘણી પ્રકારના ધ્યાન. પણ ધ્યાનની રીત બતાવતા કહ્યું કે હે રાજા, પહેલા તારે શું કરવાનું? જીતાસનો જીત શ્વાસો, જીત સંગો જીતેન્દ્રિય. શુકવાચ, શુકદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, જીતાસનો જીત શ્વાસો, જીત સંગો જીતેન્દ્રિય, સ્થુલે ભગવતો રૂપે મન સંધારયે દ્વિયા. જીતાસનો, આસન ને જીતવું, આસન ને જીતવું, સ્થિર બેસતા શીખવું. તમે જોયું હશે ઘણા બેઠા હોય ને, આમ તો બેઠો બેઠો આમ પગ હલાવતો હોય, એટલે પણ હકણો બેસ ને, જીતાસનો આસન ને જીતો, આસન ને જીતો એટલે એની જાતે મન સ્થિર થવા માંડે, મનને ખબર પડી જાય મને ગાળીઓ નાખવાનો છે એટલે મને ભાગવા. બોલો જય સિયારામ. જો અત્યારે પ્રયોગ કરી જુઓ, અત્યારે આવી રીતે હાથ રાખી અને સીધા ટટારમ બેસી જાઓ અને શરીર જરાય હલે નહીં એવી રીતે થોડીક વાર બેહો, બીજું કાંઈ નથી કરવાનું, નથી મંત્ર જપવાનો, કાંઈ નહીં, આમને બેહો, શરીરને હલવા નહીં દેવાનું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાગે એમ 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 લાગે કઈક કઈક નોખું છે. જીતાસનો આસન ને જીતવું, પછી જીત શ્વાસો, પછી શ્વાસાને જીતવા. 21,600 શ્વાસા, ઈ શ્વાસ ધીમે ધીમે, હા, એને માટે ઘણા મંત્રો છે, સોહમ શબ્દ છે, એની અને શ્વાસને જોડી અને પણ સાધના થાય, એ પણ એક માર્ગ છે. સોહમ શબ્દ જપો ને ઉમાદેવી શંકરે નામ સુણાયો રે. હા રાજા, જીત શ્વાસો, જીતાસનો, જીત શ્વાસો, શ્વાસાને જીતવા, જીત સંગો, સંગને જીતવો. બોલો જય સિયારામ. સંગને જીતવું, મહાપ્રભુએ કહ્યું કે સંગસ્તુ સર્વથા ત્યાજ્ય, સંગનો સર્વથા ત્યાગ કરો, અસંગ રહો. ગીતામાં કહ્યું અસંગ શસ્ત્રેણ, અસંગતા એક શસ્ત્ર કીધું.
કોનો સંગ જીતવો? બોલો જય સિયારામ. આરતીની થાળી આવે ને, તે આમ ખિસ્સામાં હાથ નાખી અને જોયું ત્યાં રૂપિયો હતો, તો રૂપિયો કાઢી અને થાળીમાં આપણે નાખ્યો, ત્યાં અંદરથી કોઈકે એમ કીધું કે રૂપિયો ન નાખી દેવો, આઠાના પાછા લઈ લે, થાળી આખી ભરી છે પરફોર્મની, અને ડબે હાથે થાળી પકડીએ ઉભો રે આઠાના પાછા લે. ત્યાં વળી અંદરથી કોક કે રૂપિયો નાખી દીધો, જવા દે, પુનમાં નાખ્યો, ધર્મમાં નાખી દે, તો કે કાલે કથા સાંભળવા આવવાનું છે ને, કાલ પાછું નાખવા થશે, લઈ લે આઠાના. રૂપિયો નાખી દે એમ કોણે કીધું? આઠાના પાછા લઈ લે એમ કોણે કીધું? તમે તો એકલા છો. બોલો જય શ્રી, બોલો આપણે અંદર બેસે કે નહીં? એ બેન્યું સાંભળો સાંભળો, તમે રાંધો ઘરે રાંધો છો? બોલો ને, અમારા શહેરમાં તો બહુ નથી રાંધતા, પીઝા ખાય હવે. રાંધો છો ને? એમાં તમે ખીચડી બનાવો? બોલો ને, શરમાવ માં, ખીચડી બનાવો? તો ખીચડીમાં મીઠું નાખવું હોય એ વખતે આમ કરીને આમ ચપટી ભરો, એ વખતે તરત અંદરથી કોક કે ખારું થઈ જશે, ખારું. પાછું એ ચપટી પાછી ઠેલવી નાખી અને ફરીને ભરી કે હવે, અંદરથી કોક કે હા હવે બરોબર, પછી નાખી કે પહેલા? તો આ ચપટી ભરી કોણ? અને એમ કીધું કે ખારું થઈ જશે એ કોણ? બોલો બેસે કે નહીં? આવા તો કેટલાય છે આપણી અંદર. સંગસ્તુ સર્વથા ત્યાજ્ય, આનો સંગ છોડવાનો. જીત જીતાસનો, જીત શ્વાસો, જીત સંગો, સંગ જીતાશે. જ્યારે અસંગ થવાશે ત્યારે જીતેન્દ્રિય ઇન્દ્રિયોને જીતવી, ઇન્દ્રિયોને જીતવી. બોલો જય સિયારામ. એકાદશી, એકાદશી એટલે ઈ એકાદશ ઇન્દ્રિયોને જીતવાનો સમય. બોલો જય સિયારામ. અમે ભણતા હતા તો એકાદશી તો રહેવી જ જોઈએ ને, એટલે એકાદશીનો ઉપવાસ કરીએ. એકાદશીને દિવસે અન્ન વર્જિત છે. પછી અમારા ગુરુજી હતા, એ એકાદશી અમે રહ્યા હોય તે દીજી એમ કે અહીંયા તો હું લ્યો તે દીધ ભજ્યનું પડીકું કાઢે. બપોર કેળ્યો, બરોબર ભૂખ લાગી હોય કકડીને, પછી ભજીયા થાળી કાઢે અને એવી સુગંધ આવે, ભાઈ 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 ભાઈ, એક તો ભૂખ લાગી હોય. પછી સામે બહેર કહેતા હતા, આ શું છે? અમે કઈ ભજીયા છે, ખાવા છે.